નમસ્કાર, ZS TV સુપર ફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. હું છું સંજય રાવલ. ચોટીલા તાલુકામાં છેલ્લા 3-4 દિવસથી ધીમી ધારે વામણી લાયક વરસાદ વરસતા જગતના તાતના ચહેરા ઉપર ખુશી જોવા મળી. નસવાડી તાલુકામાં ઠેર ઠેર વરસાદથી હાલાકી. કોઈ જગ્યાએ કોઝવે તૂટ્યા તો કોઈ જગ્યાએ રેસ્ક્યુ કરાયું. નસવાડી ગામ સંપર્ક વિહોણું બન્યું. સાબરકાંઠા જિલ્લામાં સિઝનનો સૌથી ઓછો વરસાદ પ્રાંતિજ તાલુકામાં નોંધાયો છે, ત્યારે મેઘરાજાની અસીમ કૃપા થતાં પ્રાંતિજ પંથકમાં સોમવારની સવારે 1 કલાકમાં 1.5 ઇંચ વરસાદ પડતા ધરતીપુત્રો સહિત નગરજનોમાં ખુશી જોવા મળી હતી. સાબરકાંઠા જિલ્લાના તલોદની MB ઉપાધ્યાય લો કોલેજ બંધ કરી દેવાતા વિદ્યાર્થીઓ રજરે. 27 વિદ્યાર્થીઓના ભવિષ્ય સામે પ્રશ્નાર્થ. દહેગામ તાલુકાના હરસોલી ગામે આવેલા ભોરાનાથ મંદિરે ગૌરીવધ માટે કુંવારિકા યુવતીઓ નીલાયનો. અમદાવાદ ખાતે ધોધમાર વરસાદના કારણે સવારે પણ અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ, લોકોને ભારે હાલાકી. નર્મદા જિલ્લામાં આપ ફાટ્યું, 5 તાલુકાઓમાં શિકાર વરસાદ. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના કમાલપુર પાસે રોડના પ્રેવર કામને લઈને રોડ કોન્ટ્રાક્ટર દ્વારા મેઇન નેશનલ હાઈવે 8 બંધ કરાતા અનેક વાહન ચાલકો રોડ વચ્ચે અટકાયા હતા, તો 1-1.5 કિલોમીટર સુધી ટ્રાફિક જામ થયો હતો અને અનેક વાહન ચાલકોએ બીજો રસ્તો પકડ્યો હતો. રાજ્યમાં જે રીતે મેઘો ચાંદો વરસાવી રહ્યો છે, સમગ્ર રાજ્યમાં ક્યાંક મુશળધાર વરસાદ પડી રહ્યો છે, જેના કારણે ત્યાં પૂરની સ્થિતિ છે. કેટલાક ગામડાઓમાં ડેમમાં ફેલાઈ ગયાથી લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. સાથે અમદાવાદમાં ગત મોડી રાત્રિ એટલે મુશળધાર વરસાદ થયો, સરેરાશ 6-7 ઇંચ વરસાદ પડ્યો છે, જેના કારણે જળબંબાકારની સ્થિતિ સર્વત્ર છે. અમદાવાદ છે જી ના, જો વાત કરવામાં આવે તો ત્યારે રાજ્યમાં હાલ મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં જે ભારે વરસાદ વરસી રહ્યો છે, હવામાન વિભાગ દ્વારા જે આગામી 5 દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદની જે આગાહી આપવામાં આવી છે, તો આપણે કાલે જોયું કે અમદાવાદમાં સમી શાંતિથી ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો, તો કમર સુધીના લોકોના ઘર પણ ડૂબી ગયા છે, પાણી એટલા ભરાઈ ચૂક્યા છે. તો તેને લઈને પીએમ મોદીએ સીએમ ભૂપેન્દ્ર સાથે વાતચીત કરી છે, તો પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે. જે રીતે પરિસ્થિતિનું નિર્માણ થયું છે, ગુજરાતમાં જે વરસાદ વરસ્યો છે તેને લઈને માહિતી મેળવવામાં આવી છે. પીએમ મોદીએ સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે વાતચીત કરી છે અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે, અને જે રીતે ટેલિફોનિક વાતચીત કરવામાં આવી છે, તો તાત્કાલિક ધોરણે જે રીતે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તો તાત્કાલિક પગલાં લેવા પણ જાણ કરવામાં આવી છે. અને અનેક જગ્યાએ આપણે જોયું કે ગામો પણ બેટમાં ફેરવાઈ ચૂક્યા છે, તો અનેક લોકોનું જીવન ખોરવાયું છે, જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ને ત્યારે સ્થળાંતર જેવી પરિસ્થિતિનું પણ નિર્માણ થયું છે, તો તેને લઈને પણ NDRFની ટીમોને પણ તૈનાત કરી દેવામાં આવી છે, અને જરૂર પડે તો તાત્કાલિક તંત્રને પણ જાણ કરવા માટે પણ માહિતી આપવામાં આવી છે. જી મહેસાણામાં ભેજાબાજોએ નકલી IPL લિંક ઉભી કરી રશિયાના સટ્ટાબાજોને બાટલીમાં ઉતારી દીધા.
કોહલીના સપોર્ટમાં આવ્યો રોહિત શર્મા, ટીકા કરનાર પણ ભરસ્યો. ગુજરાતના 6 જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ, અમદાવાદમાં ઘરોમાં પાણી. ભારતીય બજાર અમેરિકા બજાર કરતા વધુ સુરક્ષિત છે, ઝીરો ધ ફાઉન્ડર નીતિન કામંત. નેહા કક્કર ગરીબ બાળકોને 500ની નોટ વેચતી હતી, અચાનક ભાગી રડવા લાગી. તો આ સાથે સુપર ફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે જોતા રહો ZS TV.